હવે જો મિત્રો તમે મુખ્ય સેવિકાની એક્ઝામની તૈયારી કરવા માંગતા હોવ તો અનએકેડમી પર નવી બેંચ સ્ટાર્ટ થઈ રહી છે. ખાસ કરીને સ્પેશિયલ બેંચ છે મુખ્ય સેવિકાની એક્ઝામ માટે. 8 એપ્રિલથી આ બેંચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. બીજું કે તમને જણાવી દઉં કે મુખ્ય સેવિકાની આ એક્ઝામ ઉપર સૌથી પહેલી બેંચ છે અનએકેડમીના ઇતિહાસમાં. અત્યાર સુધીની સૌથી પહેલી બેંચ છે મુખ્ય સેવિકા એક્ઝામ માટે, બરાબર. ખાસ કરીને 2022 માટે જે લોકો તૈયારી કરવા માંગતા હોય તો આ બેંચમાં જરૂર જોઈન કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારો ટોટલી સિલેબસ કવર થશે. એન્ડ બીજું કે પોસ્ટ રિલેટેડ જે સબ્જેક્ટ છે એ પણ તમારો કવર થઈ જશે, બરાબર. જે તમારો પોસ્ટ રિલેટેડ સબ્જેક્ટ છે એનું માર્કેટમાં મટીરિયલ પણ ઘણું અનલિમિટેડ અવેલેબલ છે. તો એ સબ્જેક્ટ્સ આમ પરીક્ષામાં સૌથી વધારે વેટેજ પણ ધરાવે છે, રાઈટ. તો આ સબ્જેક્ટ્સને આપણે ખૂબ સારી રીતે તૈયાર કરવો પડશે. તો એનો તમને લાઈવ લેક્ચર મળી જશે. 8 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહી છે. બાકીના સબ્જેક્ટ્સ પણ તમે જોઈ શકો છો. ટોટલી સિલેબસ કવર થઈ જશે. સિલેબસની બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. એક્ઝામ પહેલાં સિલેબસ કવર થઈ જશે. ઇવન એક્ઝામ પછી પણ પહેલાં પણ તમને જે રિવિઝન માટે ઘણો બધો સમય મળી જશે, બરાબર. એક્ઝામ પહેલાં તમારો ટોટલ સિલેબસ કવર કરી દેશે, બરાબર. તો જોઈન કરી શકો છો. નીચે લિંક આપેલી છે. સબસ્ક્રિપ્શન લઈ શકો છો એન્ડ તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી શકો છો. 8 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહી છે બેંચ. આપણો DD10 કોડ યુઝ કરજો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. બીજું કે એના સિવાય જો તમે PSI મેન્સની તૈયારી કરતા હોય તો એની પણ 6 એપ્રિલથી નવી બેંચ સ્ટાર્ટ થઈ રહી છે. ખાસ કરીને સ્પેશિયલી PSI મેન્સ એક્ઝામ માટે છે. તો મેન્સની તૈયારી કરતા હોય, પ્રિલિમ ક્લિયર થઈ ગયું તો જોઈન કરી શકો છો. એન્ડ એના સિવાય જે લોકો GPSC 2022 ટાર્ગેટ હોય તો પ્રિલિમ્સ પ્લસ મેન્સ નવી બેંચ સ્ટાર્ટ થઈ રહી છે 6 એપ્રિલથી. તો એ બેંચમાં પણ તમે જોઈન કરી શકો છો. જે બેંચનું નામ છે સારથી, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે જોઈન કરી શકો છો આ બેંચમાં અને તમારી તૈયારીની શરૂઆત કરી શકો છો. નવેમ્બર આ જે બેંચ છે પ્રિલિમ્સ અને મેન્સ કવર થઈ જશે, બરાબર. એના સિવાય પ્રાઇઝની વાત કરીએ તો તમે પ્રાઇઝ જોઈ શકો. ક્લાસ 3ના સબસ્ક્રિપ્શન પર 1 મંથથી લઈને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે. DD10 કોડ યુઝ કરશો તો તમને જે ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ પણ મળી જશે. એના સિવાય તમે GPSC જો સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય તો એમાં પણ તમે 1 મંથથી લઈને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. 10% ઓફ પણ મળી જશે, બરાબર. 10% આપણો DD10 કોડ યુઝ કરશો પછી તમને આ પ્રાઇસ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળી જશે. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી ઘણા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજની સરકારી ભરતીની વાત કરીએ તો આજે રિક્રુટમેન્ટ આવેલી છે એ મલ્ટી સ્ટેટ શેડ્યુઅલ બેંકમાં આ રિક્રુટમેન્ટ આવેલી છે. જેના માટે તમને જે સેલેરી છે એ દરેક વર્ષ પ્રમાણે તમને સેલેરી આપવામાં આવશે. અને બીજું કે ઓફિશિયલ નોટિફિકેશન આધારે માહિતી મેળવવાની છે. તો પ્લીઝ વિડીયોના લાસ્ટ સુધી જોઈએ. અને આપણી ચેનલ પર નવાને સબસ્ક્રાઈબ કરવાનું વાગે તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલ પર આવા જ પ્રકારના જેન્યુઅન સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળશે. તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. હા મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંકમાં જે રિક્રુટમેન્ટ આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. અહીંયા તમે જોઈ શકો કેરીકલ ટ્રેનિંગની આ ભરતી અંગેની માહિતી આપવામાં આવેલી છે. અહીંયા એમનું ઓફિશિયલ વેબસાઇટ આપેલું છે. આ વેબસાઇટ ઉપર પણ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની લાસ્ટ ડેટ 15 મે 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અને ઓનલાઈન અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કોપી સાથે 100 રૂપિયાનો બેંકના નામનો રિફંડેબલ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, LC કોપી તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ નંગ 2 સાથે રજિસ્ટર પોસ્ટ બેંકના ઉપરોક્ત સરનામે તારીખ 30 મે 2022 સુધી મળી રહે તે રીતે મોકલી આપવાનું રહેશે, બરાબર. તો 30 મે સુધી તમારે આ જે પણ ડોક્યુમેન્ટ વિશે માહિતી આપી એ બધા ડોક્યુમેન્ટ તમારે મોકલી આપવાના રહેશે એમના એડ્રેસ ઉપર, ઓકે. અને ટોટલ વેકેન્સીની વાત કરીએ, કેરીકલ ટ્રેનિંગની આ જે જગ્યા છે એમાં 50 આશરે જગ્યા આપેલી છે. અને જેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શું લાયકાત માગેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો MCOM, MSc, સાયન્સ, MCA કરેલું હોય, MBA કરેલું હોય તો આ કેન્ડિડેટ એપ્લાય કરવા લાયક રહેશે. બીજું, એના સિવાય MSc સાયન્સ કરેલું હોય, MCA કરેલું હોય, MBAના ડાયરેક્ટ કોર્સમાં ઓછામાં ઓછા 55% પણ હોવા જોઈશે. બીજું, ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એમાં પણ કોઈ પણ એકમાં ઓછામાં ઓછા 55% હોવા જરૂરી છે, બરાબર. તો આ પ્રમાણેની લાયકાત માગેલી છે. ઉંમરની વાત કરીએ તો 1 મે 2022ના રોજ 21 વર્ષથી વધુ અને વધુમાં વધુ 35 વર્ષ સુધી ઉંમર હોવી જોઈશે. એટલે 21 વર્ષથી વધારે ઉંમર અથવા 35થી વધુ વર્ષ સુધી જોઈશે, બરાબર. એટલે કે મિનિમમ 21 વર્ષ અને મેક્સિમમ 35 યર્સ ઉંમર આપવામાં આવેલી છે. પગાર ધોરણ વિશે તમને સમજાવી દો કે પગાર શું છે. તો પ્રથમ વર્ષ માટે માસિક ફિક્સ પગાર 14,000 રૂપિયા આપવામાં આવશે પ્રથમ વર્ષ માટે, બીજા વર્ષમાં 15,000 અને ત્રીજા વર્ષમાં 16,000 રૂપિયા રહેશે. અને ત્યારબાદ કેરીકલ સ્કેલ મુજબ જેમાં લઘુત્તમ કુલ પગાર 25,800 રૂપિયા રહેશે, બરાબર. અને આનું જે સિલેક્શન છે એ લેખિત પરીક્ષાના આધારે તમારું સિલેક્શન થવાનું છે. અને જે લેખિત પરીક્ષાનું જે પેપર છે એ IBPS મુંબઈ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાશે. ત્યારબાદ ક્વોલિફાઈડ ઉમેદવારને મૌખિક ઇન્ટરવ્યૂથી સિલેક્શન કરવામાં આવશે.
बराबर। तो अँ संपूर्ण प्रोसेस आपेलू है ऑनलाइन सीवाय डायरेक्ट मोकलेली अरजी ध्यान में लेश नहीं। आ जगह मेहसणा जिला सीवाय दूर की शाखाओं भरवा है। ऑनलाइन अरजी में खोटी विगत भरी अरजी रद्द अथवा तो बातल गणा है। तो आ प्रमाण महित आपेल है जे लोग आ प्रमाण क्राइटेरिया फुलफिल करता हो तो एप्लाय कर सको। एंड जे मैं कीधु एमनी ऑफिशियल वेबसाइट अँ आप वेबसाइट पर विगतवार माहिती मेळवी शकशो।